હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ તમે લોકો ઇંગ્લિશના નવા નવા સ્પેલિંગ જાણી શકો અને તમારા થોડા આવડતા સ્પેલિંગમાંથી પણ વધુ સ્પેલિંગ બનાવી શકો એના માટેની આપણે એક એક્ટિવિટી કરી છે તમે જોઈ શકો છો અહીંયા આપણે આપણી સ્કૂલનું નામ લખ્યું છે અને એક્ટિવિટીનું નામ મેં આપ્યું છે વર્ડ મેજિક વર્ડ એટલે કે શબ્દ શબ્દનું મેજિક તો શબ્દનું મેજિક કઈ રીતે છે જેમ કે અહીંયા મેં બે સ્પેલિંગ લખ્યા છે બંને મિનિંગફુલ છે બંનેનો અર્થ છે અ ગેઇન હવે આમાંથી હું જેમ કે ફર્સ્ટ લેટર હટાવું છું તો એના પછી પણ જે બે સ્પેલિંગ મળે છે જેમ કે ગેઇન અને લોંગ તો આ પણ બે મિનિંગવાળા છે ગેઇન એટલે મેળવવું નફો અને લોંગ એટલે લાંબો છે ને એ રીતે જો અહીંયા આપણે બીજો આ બોલ સ્પેલિંગ જે તમે જાણો છો તો બી હટાવી દઈએ તો આપણને કયો મળે છે બોલ એ પછી જોઈએ આગળ નેક્સ્ટ બિલ અને બાઉલ જેવો આગળથી ફર્સ્ટ લેટર હટાવી દઈશું તો આ પણ બે શબ્દો જે મળે છે એ પણ છે ઇલ અને આઉલ તો આ રીતે આ વિડીયોમાં આપેલા તમારે વિડીયો શાંતિથી જોવાનો છે અને જે બધા સ્પેલિંગ છે એને તમારી નોટબુકમાં તમારે લાઇન્સર લખવાના છે અને પછી તમારી ડિક્શનરીમાંથી તમારે એનો ઉચ્ચાર અને અર્થ શોધીને એની સામે લખવાનો તો તમારી એની સાથે ડિક્શનરી રીડિંગની એક્ટિવિટી પણ થઈ જશે બરાબર ખ્યાલ આવી ગયો જો કેર અને કોલ જેવો આપણે સી લઈ લઈશું આગળથી તો આર અને ઓલ બે સ્પેલિંગમાંથી આપણા કેટલા બને છે ચાર બને છે આ તો આપણે ફર્સ્ટ લેટર હટાવીએ છીએ પાછળથી પણ એવો લેટર નીકળીને નવો સ્પેલિંગ બનતો હોય બનતો હોય ને તો આ રીતે તમે તમારા નવા નવા સ્પેલિંગ ઉમેરીને તમારી પણ આવી બુક બનાવી શકો છો અને નવા સ્પેલિંગ જાણી શકો છો નોટબુકમાં લખીને એનો અર્થ અને ઉચ્ચાર કરીને નવા કેટલા સ્પેલિંગ તમારા બને છે અહીંયા તો જુઓ ક્લેપ અને ક્લોક જેઓ સી નીકાળશું તો લેપ અને લોક લેપ એટલે માતાનો ખોળો લોક એટલે તાળો ક્લાઉડ ક્લોઝ જો સી નીકળશે તો લાઉડ અને લોસ આ બધા મિનિંગફુલ વર્ડ્સ છે બરાબર ડાઉન ડ્રો જેવો ફસ્ટ લીટર નીકાળશું તો ઓન અને રૂ ફોલ ફ્લાઇટ આગળથી એફ નીકળી જશે તો ઓલ અને લાઈટ ગ્રેઇન ગ્રાઉન્ડ જો જી લઈ લઈશું આપણે તો કયો રહે છે રેઇન અને રાઉન્ડ ક્લાઉડ ચીટ સી લઈ લઈશું તો લાઉડ અને હીટ લાઉડ એટલે જોરથી હીટ એટલે ગરમી લાઉડ એટલે જોરથી અવાજ કાઢીએ છે અને લાઉડ વોઇસ થઈએ છીએ ને એ હીટ એટલે ગરમી બેર અને બિલ જેવો બિલ એ છે તો ઇયર અને ઇલ ઇયર એટલે કાન ઇલ એટલે બીમાર ફોલ્ડ અને ફોર જેવો તમે એફ નીકાળી દેશો તો ઓલ્ડ અને અવર છે તો આવા બેમાંથી તમે ચાર સ્પેલિંગ બને છે એવા ઘણા સ્પેલિંગ એવા આવે જેમાં ત્રણ ની ચાર પાંચથી છ પણ બનતા હોય છે હેન્ડ અને હેર એચ લઈ લઈશું તો એન્ડ અને એર ન્યૂ અને નો જોવો અહીંયા ન્યૂ એટલે જાણ્યું નો એટલે જાણવું જાણવું શબ્દનો ભૂતકાળનું રૂપ છે ન્યૂ ન્યૂ એટલે જાણ્યું તમે જુઓ અહીંયા કે સાયલેન્ટ છે આપણે કેનો ઉચ્ચાર કરતા નથી પરંતુ જો આગળથી નીકળી જાય છે તો એના પછી પણ બે જે નવા શબ્દો મળે છે તો એની ડબલ્યુ ન્યૂ એટલે નવું અને એનો ડબલ્યુ નાવ નાવ એટલે હાલ અત્યારે હવે એ પછી મધર અને મેની એમ નીકળી જાય તો અધર અને એની ઓપન ઓરેન્જ ફર્સ્ટ લેટર લઈ લઈએ તો પેન અને રેન્જ પ્રાઇસ પાસ જેવો ફર્સ્ટ એટલે નીકળશે રઈઝ અને એસ અહીંયા જુઓ રીચ અને રેટ આ રીટી રેટ રેટ એટલે ઉંદર જો આર નીકળી જશે તો ઇચ અને એટ સ્ટોપ સી હવે આપણે એસ નીકાળશું ટોપ ટોપ એટલે ભમરડો હી હી એટલે તે જે પુરુષવાચક છે અહીંયા જુઓ આપણા બેમાંથી અત્યાર સુધી આપણે બે સ્પેલિંગ બનતા હતા આ એવા સ્પેલિંગ છે જેમાંથી આપણે ત્રણ ત્રણ સ્પેલિંગ બનાવી શકીએ છીએ જેમ કે સ્ટોન અને સ્ટ્રિંગ હવે આપણે ફર્સ્ટ લેટર લઈશું પહેલાં તો આપણને બીજા બે નવા મળશે ટોન અને ટ્રેન સેકન્ડ એટલે લઈ લઈએ તો વન અને રેઇન ટ્રેન ધેર ટી હટાવો તો મળશે રેઇન અને હિયર એ જ પ્રમાણે ટીચ ટીયર ફર્સ્ટ લેટર નીકળશે તો ઇચ ઇયર તો આવા તમે મેં તો થોડા જ લખ્યા છે તમે આવા ઘણા સ્પેલિંગ તમારા બુકમાંથી ઇંગ્લિશની બુકમાંથી અથવા ડિક્શનરીમાંથી શોધીને પણ તમારી આવી જાડી બુક બનાવી શકો છો અને નવા સ્પેલિંગ જાણી શકો છો ટચ ને ટેબલ ટી નીકળી જાય તો આઉચ અને એબલ તો આ દરેક વર્ડ્સ તમારે તમારી નોટમાં લખવાનો છે અને ડિક્શનરીમાંથી શોધીને આનો અર્થ અને ઉચ્ચાર લખવાનો છે જો અહીંયા વિન વિન એટલે જીતવું અને વોન એનું ભૂતકાળનું રૂપ છે જીત્યું જો ડબલ્યુ નીકળી જાય છે તો આપણને બે નવા પ્રેપોઝિશન મળે છે ઇન અને ઓન તો થયા બેમાંથી ચાર થઈ ગયા ને યર અને યોર અહીંયા જો વાય નીકળી દઈશું તો યર એટલે કાન અને અવર એટલે આપણું ચેર અને સ્મોલ તો અહીંયા પણ બેમાંથી આપણે છ બનાવી શકશું જો ફર્સ્ટ લેટર નીકળે છે તો હેર અને મોલ રહે છે સેકન્ડ લેટર નીકળે છે તો એર અને ઓલ રહે છે અવે અને બ્લો જેવો ફર્સ્ટ લેટર નીકળશે તો વે અને લો પોર અને પ્રે ફર્સ્ટ લેટર નીકળશે તો અવર અને રે તો મેં તો આટલા જ લખ્યા છે તમે આમાં ઘણા એડ કરી શકો છો અને તમારી આવી બુક તૈયાર કરી શકો છો અને નવા નવા સ્પેલિંગ જાણી શકો છો તો બરાબર ઓકે થેન્ક યુ